જામનગરની ભાગોરે ગાયના મૃતદેહ રજડતા જોવા મળ્યા લંપીગ્રસ્ત ગાયોના મૃતદેહનો મલાજો ન ચરવાતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ જામનગર શહેરમાં લંપી નામના રોગચાળાને લઈને ગાયો સહિતના પશુધન ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે ત્યારે જામનગરની ભાગોરે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજાએ મૃત્યુ પામેલી ગૌમાતાના મૃતદેહો જોઈને તેઓએ ભાજપના સત્તાધીશોને નશામાં ચકચુર હોવાનો આક્ષેપ કરી ગાયોની સારવાર ન કરી શકનાર સત્તાધીશો મૃત્યુ પામેલી ગાયોની અંતિમ વિધિ પણ સારી ન કરતા હોવાનું જણાવ્યું હતું તેઓએ ભાજપના સત્તાધીશોને ગૌમાતાની અંતિમ વિધિ પણ સારી ન કરી અને હિન્દુત્વની લાગણી દુભાવી રહ્યા છે જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લંપી નામના રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે શહેરમાં દૈનિક અનેક ગાયો જુદા જુદા વિસ્તારમાં મૃત હાલતમાં જોવા મળે છે ત્યારે આજે શ્રાવણ માસના સોમવારના દિવસે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિભુગા દિગુભા જાડેજાએ જે જગ્યાએ લંપી ગાયોના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળની મુલાકાત તેઓ પહોંચ્યા હતા જ્યાં પચાસથી વધુ ગાયોના મૃતદેહનું દ્રશ્ય જેવું તેઓ ચોંકી ઉઠ્યા હતા એટલું જ નહીં આ ગાયોના મૃતદેહને કૂતરાઓ હેરફેર કરતા નજર પડતા હતા આમ શ્રાવણ માસમાં સોમવારના દિવસે ગાયોના મૃતદેહની આ હાલત જોઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહાનગરપાલિકામાં ભાજપના સત્તાધીશો સામે સણસણતો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જો હિન્દુત્વનું તત્વ હોય અને ગૌમાતાની પૂજા કરી હોય તો શરમ કરો ગાયોની સારવાર ન કર્યા પછી મોતને ભેટેલી ગાયોની અંતિમ સંસ્કાર વિધિ વ્યવસ્થિત કરવાની માંગ કરી હતી જેથી કરીને ગાયોના મૃતદેહોની હાલત ખરાબ ન થાય અને ચોસઠ કરોડ દેવી દેવતાઓ જે ગાયમાં વાસ કરે છે તે ગાયની મર્યાદા મૃત્યુ પછી પણ જળવાઈ રહે હાલમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે અને ગાયોના મૃતદેહોની વિધિ મહાનગરપાલિકાનું તંત્ર નિયમ મુજબ કરતું હોય તેમ જણાવ્યું હતું આવનારા સમયમાં આ ગાયોના મૃતદેહના મલાજાના મુદ્દે શહેરીજનોને આગળ આવવા અપીલ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાઈએ કરી હતી આમ શ્રાવણ માસના સોમવારના દિવસે ગાયોના મૃતદેહનો મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે હર્ષલ ખંદેડિયા જેડેશ ટીવી જામનગર